જય શ્રી સ્વામિનારાયણ લોયાધામ ન્યૂ જર્સીમાં સોન સિંહસન બિરાજતા પીળા ઘનશ્યામ મહારાજ વાલાવાલા ગુરુજી સંતો અને ભક્તોને ઘનશ્યામ દાદાના જય શ્રી સ્વામિનારાયણ એક સમયે ગઢડામાં તેજા ઠક્કરના ઘરની બાજુમાં કોદળ લાવવાનું ઘર હતું ત્યાં કોઈ કારણસર અગ્નિ ઉત્પન્ન થયો એટલે ઘર લાગ્યું સળગ્યું એટલે બૂમા બૂમ થઈ બરાડા થયા અને એ તે વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓડીમાં બિરાજમાન હતા તેમને સાંભળ્યું કે આ અવાજ અતારસોનો થાય છે કેમ આ આટલો બધો શોરબકરો થયો ત્યારે કોઈ આવીને કીધું કે તેજા ઠક્કરનું ઘર લાગે છે એટલે આ શોર બકર થયો છે મહારાજ તેજા ઠક્કરનું નામ સાંભળી સફાળા ઊભા થઈ ગયા અને પાળાઓને લઈને તેજા ઠક્કરને ઘરે ગયા છે ત્યાં જઈને ઘરમાંથી પટારો કાઢીને બહાર મૂક્યો અને પટારો પર બેસીને પછી પાળાઓને કહે છે કે તમે આ ખોડા જોયા એ ખોડા પર ચઢો અને અગ્નિ લાગી છે એ એનું ઘર ઓલવી નાખો એટલે પછી પાળાઓ ઉપર ચડ્યા અને ગામના લોકોએ પાણી લાઈન પૂરું પાડ્યું અને પાણીથી પાળાઓએ ઘરને અગ્નિને ઠારી દીધો અને ઘર બચી ગયું આવી રીતે ભગવાને આવીને એ લુવારના ઘરની રક્ષા કરી તે વખતે તેજા ઠક્કર ગામમાં ગયેલો અને એની પત્ની ઘરે એકલી જ હતી ત્યારે મહારાજને બે હાથ જોડીને પગે લાગીને કીધું કે આ સમયે ખરા સમયે તમે આવી અને અમારી રક્ષા કરી જો તમે ન આવ્યા હોત તો આ અમારા ગરીબનું ઘર બળીને ખાખ થઈ જાત પછી મહારાજે પેલા પોટારો જે બહાર કઢાયું હતું તે અંદર મૂકી દરબાર ગણો પધારે છે આવી રીતે ભગવાન ભક્તની રક્ષા કરે છે અત્યારે પણ કોરોનામાં અરવિંદભાઈ દાજી કે છે એમને અને એમના જમઈ બંને બીમાર થયા હતા તે દવાખાને ગયા હતા તેમણે કીધું કોરોના પોઝિટિવ આવ્યો એટલે તેઓ પણ મહારાજે કોઈ પણ દવા શોધ નથી ઇન્જેક્શન નથી ગોરી નથી છતાં પણ એમની રક્ષા કરી અને એ જીવત થઈને પાછા આવ્યા નહીં તો કોરોનામાં તો બધા મોટેભાગે એમ મૃત્યુ પામતા હોય છે આવી રીતે ભગવાને એમની રક્ષા કરી એવી રીતે ભૂપેન્દ્રભાઈ અમીનની પણ કોરોનામાં રક્ષા કરી આવી રીતે ભગવાન પોતાના ભક્તની પડે પડે રક્ષા કરે છે ભગવાન આવે કે છે સાંભળો કાન ખોલીને સાંભળો જો તું તા જો તું મારા નામમાં તો હું તારા કામમાં અને તું તારા કામમાં તો હું મારા ધામમાં આવી રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે આપણે ઘનસામર્ગનું જય જય કરીશું પછી મારું મંત પૂરું કરીશ હો કનશ્યામ મહારાજનો જય હો જય હો જય હો જય હો જય 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 હો ધન્યવાદ જય સમય